नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? आजे आपणे गणित नी अंदर प्रकरण नंबर 12 बीज गणित नी पदावलीमां आगळ जोईशुं। आगळना बे भागोमां आपणे જોઈ ગયા છીએ કે સજાતીય પદો કોને વિજાતીય પદો કોને કહેવાય એના સરવાળા બાદબાકી જોઈ ગયા છીએ। પછી કોઈ આપણને મૂલ્ય આપ્યું હોય, કોઈ ચલ જે છે એની કિંમત આપી હોય, એના ઉપરથી આખી જે પદાવલી હતી એની કિંમત શોધી। હવે આગળ આપણે જોઈએ કે બીજગણિતની જે પદાવલી છે એના સૂત્રો અને નિયમોમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે તો એ જોઈ લઈએ। Yo
Lambda chorus ni,
જાણતા હોય સૂત્ર બીજગણિત બતાવું તો એના આધારે એની અલગ અલગ કિંમતો આપણે શોધી શકીએ છીએ. ઉદાહરણ કે લઈ લઈએ કે ઉદાહરણ કે ચોરસ લંબાઈ 3 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ અને તો કેટલી આમાં જરૂર પડે બે
બીજા આપણે આકાર ઉપર કેવો નિયમ પૈતે પણ એક જ જોઈ કરીએ દેખો કોઈ આપણે દિવાસ ની લીધી કે દિવાસ ની મદદ થી આ રીતે એક ચોરસ બનાવી છે આમાં કેટલી બાજુઓ આવી ચાર બાજુઓ તો હવે બીજી બે કે આ રીતે જોડી તો આ કેટલી બાજુઓ આવી એક બે ત્રણ ચાર પાંચ છ સાત એની કેટલી બાજુઓ આવશે સાત હવે એ રીતે આ રીતે ચોરસ બનાવી અને એમાં કેટલી રેખાખંડો આવે તો આમાં કેટલા રેખાખંડો આવવાના દસ તો હવે આમાં નિયમ કરવો છે તમે જોઈ શકો છો કે આમાં ચાર છે આમાં કેટલા વધ્યા ચાર હતા જોડે બીજા ત્રણ વધ્યા આમાં બી સાત હતા જોડે બીજા ત્રણ વધ્યા તો આમાં નિયમ કયો નિયમ શું આવશે દરેક વખતે ત્રણ ત્રણ વધે છે તો નિયમમાં આપણે લીધી શું આવશે ત્રણ એન વત્તા એક કે દરેક વાર ત્રણ ત્રણ તો છે જ પણ એમાં એક સંખ્યા શું છે એક વધારે જો લઈએ કે કોઈ એક ચોરસ છે કે એક ચોરસ છે તો એન બરાબર એક એના માટે શું આવે છે ત્રણ ગુણ્યા એક વત્તા ત્રણ ગુણ્યા એક એટલે શું થવાના ત્રણ વત્તા એક એટલે થશે ચાર તો રેખાખંડો ની સંખ્યા કેટલી આવવાની ચાર થવાની જો એન બરાબર ત્રણ પણ એટલે કે આ જે સંખ્યા છે એન બરાબર ત્રણ એટલે કે આ ચોરસ ની સંખ્યા ત્રણ છે ત્રણ હોય તો જરૂરી રેખાખંડોની સંખ્યા કેટલી થવાની સૂત્ર પ્રમાણે કેટલી રહેવી તો ત્રણ ગુણ્યા ત્રણ વત્તા એક પણ ત્રણ નવ વત્તા એક એટલે થશે દસ થઈ ગયા તો આ થયું કે કોઈ ચોરસ આપ્યો હતો તો એમાં રેખાખંડોની કેટલી જરૂર પડે તો એના માટે આપણે નિયમ બનાવ્યો કે ત્રણ એન વત્તા એક જરૂરી કોઈ સંખ્યા આપી હોય એમાં કઈ રીતની પેટર્ન બને
કે કોઈ પણ આકાર છે એના જે વિકર્ણો છે એનાથી એક ત્રિકોણ શું થાય છે વધારે
Homework છે સ્વાધ્યાય